અફઘાનિસ્તાનમાં તાલિબાનની એન્ટ્રી બાદ યુદ્ધગ્રસ્ત દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે ત્યારે તાલિબાનના વડાપ્રધાને એક જાહેર સંબોધનમાં તાલિબાન શાસનનો બચાવ કરતા કહ્યું હતું કે આર્થિક કટોકટી માટે અમે જવાબદાર નથી વધુમાં તેમણે કહ્યું હતું કે તાલિબાન પાછલી સરકારના ભ્રષ્ટાચારને સુધારવા માટે કામ કરી રહ્યું છે ત્રણ મહિના પહેલા તાલિબાનોએ કાબુલ ઉપર કબજો મેળવ્યો હતો અફઘાનિસ્તાન પર તેમનું શાસન મેળવ્યા બાદ મોહમ્મદ હસન દ્વારા પ્રથમ જાહેર સંબોધન કરવામાં આવ્યું હતું તાલિબાનોએ સત્તા સંભાળી લીધા પછી અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય સહાય બંધ કરી દેવામાં આવી હતી અને વિદેશમાં રખાયેલી અબજો ડોલરની અફઘાન સંપત્તિઓ સ્થિર કરી દેવામાં આવી હતી જેના કારણે પહેલેથી જ ભાંગી રહેલા અર્થતંત્રના કાફલાને નુકસાન થયું તાલિબાન સતત ફ્રીઝ કરેલી સંપત્તિને મુક્ત કરવા વિનંતી કરી રહ્યું છે